વરાછા કતારગામ અને ચોક બજાર પોલીસ મળી અલગ અલગ 6 ગુનામાં સંડોવાયેલા યુવકે વરાછા પોલીસ મથકના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આરોપીએ પોલીસ મથકમાં ફાંસો ખાઈ લેતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ વરાછા પોલીસ મથકે દોડી ગયા હતા અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી હતી. મળતી માહિતી અનુસાર બ્રિજેશ મુકેશ વસાવા નામના આરોપીની પોલીસે 380ની કલમ હેઠળ ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા બાદ બ્રિજેશને વરાછા પોલીસને સોંપી દેવાનું નક્કી કર્યું હતું અને આ દરમિયાન વરાછા પોલીસના લોકઅપમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બ્રિજેશે ગુનો કબૂલ કરી લીધો હોવા છતાં માર મારવામાં આવ્યો હતો. હાલ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને મૃતકને ન્યાયની માંગ કરી હતી કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે. કાંતાબેન, કાંતાબેન ક્યાં આવ્યા છો અને શું માટે શું કામ આવ્યા છો? અમાર છોકરાને મારી નાખ્યો. કોણે માર્યો? વરાછા પોલીસ વાળા. આવે હવે ક્યાં આવ્યા છો અને શું કામ આવ્યા? અમે આવ્યા છીએ અહીંયા અંબાજી પા કચેરી, શું કહેવાય, નામ કોઈ કમિશન કચેરી ત્યાં આવ્યા છીએ એને મળવા, તો કોઈ જવાબ નથી દેતા. શું માંગ લઈને આવ્યા? અમે માંગ લઈને આવ્યા, અમારા છોકરાને કેમ મારી નાખ્યો એમ, અને સજા દેવાય, એને 5 વર્ષ રખાય જેલમાં, 10 વર્ષ રખાય, પણ મારી થોડો નખાય. અમારા છોકરાને મારી નાખ્યો, હજી અમે ટિફિન નહોતા દેવા દેતા, અમને અમને મળવાય નહોતા દેતા. વરાછા વાળા ડીસીપી વાળા એ માર્યો, એને હું ગુનો કર્યો? ચોરી કરી તો ચોરી બધી તો માથે લઈ લીધી, અને અમારા છોકરાને મારી નાખ્યો. હા, તમે મળવા જતા શું કહેતો તમારો છોકરો? મારો છોકરો એમ કે બા મને જેટલા આવે એટલા બધાય મારે, મને જેટલા આવે એટલા બધાય મારે, કે હું મને આ લોકો મારી નાખશે, શોર્ટબોટ બધું દેવરાતા લોહી ખલાસ થઈ દીધું, ઇમ્પેસિસ આવી ગયું શરીરમાં, ઉલટી કરતો હતો, ખાતો પીતો નહોતો, તો એ લોકો ન દવા કરાવી જોઈ, દવા પીવડાવી પીવડાવીને માર્યા, દવા પીવડાવી પીવડાવીને મારી નાખ્યો. તમારો છોકરો અત્યારે ક્યાં છે અને શું કરે છે? અમારો છોકરો સિવિલ હોસ્પિટલમાં છે, એને લાશ પડી છે, મારી નાખ્યો એને. લાશ લેવા માટે કોઈ કહે છે? લાશ લેવા અમારા લાશ જોતી જ નથી, અમારા લઈને જોઈએ, અમારા લાશ જોતી જ નથી. અમને જેવો હતો એવો કાબીન દેતો હતો, થોડું થોડું મહિને અમે વિધવા બાઈ સૌ અમને ખાવા દેતો હતો, એ અમે મારી નાખ્યા, અમને એ લાખો એ બધા. એ મુકેશભાઈ, મુકેશભાઈ ક્યાં આવ્યા છો અત્યારે? કમિશનર કચેરી આવ્યો છું. શું કામ આવ્યા છો? મારા છોકરાને ઇન્સાફ મળે એ બાબતમાં હું આવ્યો છું. મારા છોકરાને ડીસીપી વાળા ક્રાઇમ બ્રાન્ચ વાળા 6 દિવસ માર્યો, એ ત્યાંથી વરાછામાં લાવ્યા, વરાછામાં માર્યો મારા છોકરાને. ઇમ્પેક્ટ આવી ગયું છોકરાને, ઝાડા ઉલટી પેન્ટમાં બધું થઈ ગયું. અમે ટિફિન દેવા જાય તો ટિફિન ન આપવા દે અમને, હા, અને મળવા નહોતા દેતા અમારા છોકરાને. છોકરાને અમારા છોકરાને મારી નાખ્યો વરાછા પોલીસ સ્ટેશનમાં જ. રાજ્ય જે સાહેબ અમારી પાસે લખાણ લેવા આવ્યા હતા ને અમારા ઘરે, એ સાહેબે અમને એમ કહી દીધું કે હવે તમારા છોકરાની વાટ નહીં જોતા, કે મારા અમારા છોકરાને મારી નાખ્યો છે. તમારો છોકરો અત્યારે ક્યાં છે અને શું માંગશે તમારી? મારા છોકરાની લાશ પડી છે સ્મી મેર હોસ્પિટલમાં. બસ મારા છોકરાને ઇન્સાફ મળે, જેને જેને આ કરમ કર્યું છે એની યારે એને સજા મળે. લાશ ક્યારે લેશો તમે? લાશ મારા છોકરા આ લોકોને સજા મળે પછી લાશ લેવાની થાય. કોને સજા મળવી જોઈએ? આ સાહેબોને જેણે માર્યો છે, એને ક્રાઇમ બ્રાન્ચમાં ને વરાછામાં. કેમેરામેન મુકેશ કુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.